नमस्कार विद्यार्थी मित्रों, संध्यान द्वारा प्रसारित थती बिजनेस ऑर्गेनाइजेशन अने मैनेजमेंटनी आ श्रेणी में हूँ प्रोफेसर जयेन्द्र जाधव आप सौनु हार्दिक स्वागत करूँ छूँ। हूँ अश्विन भाई ए पटेल कॉमर्स कॉलेज खड़ी सर्व विश्वविद्यालय गांधीनगर में असिस्टंट प्रोफेसर तरीके मारी सेवा आपूँ छूँ अने मारी साथे आजना विषय निष्णात तरीके प्रोफेसर चौवटिया साहेब उपस्थित है ते पण आपणने बिजनेस ऑर्गेनाइजेशन अने मैनेजमेंट विषय पर मार्गदर्शन आपशे। आजे मित्रों आपणे जे विषयनी वात करवा जई रह्या छीए ते बिजनेस ऑर्गेनाइजेशन अने मैनेजमेंट में मार्केटिंगनो खूब ज महत्वनो विषय पैदाश जीवनचक्र तेना तबक्काओ अने तेनी व्यूहरचना विषे आपणे वात करवा जई रह्या छीए। आप सौ जाणता ज हशो के मार्केटिंग ए मैनेजमेंटनुं एक हार्ट गणवामां आवे छे, एटले के मार्केटिंग ने मैनेजमेंटनुं हृदय गणवामां आवे छे। त्यारे એ ચોક્કસપણે અનિવાર્ય બને છે કે જ્યારે તમે મેનેજમેન્ટને સારું જાણવા માગતા હો તમારું માર્કેટિંગનું જ્ઞાન પણ સારું જ હોવું જોઈએ। તો તે માટે માર્કેટિંગનો એક અગત્યનો વિષય પેદાશ જીવનચક્ર અને તેના તબક્કાઓ વિશે આજે આપણે વાત કરીશું। પેદાશ જીવનચક્ર, જેમ આપણે સૌ જાણીએ છીએ કે પેદાશ જીવનચક્ર એટલે જેમ માનવીના જીવનના ઘણા બધા તબક્કાઓ હોય છે, માનવી જ્યારથી જન્મે છે ત્યારથી લઈ અને જન્મતાની સાથે જ એની બાલ્યાવસ્થા પૂરી થાય, બાલ્યાવસ્થામાં એની પ્રકૃતિ અલગ હોય છે, એના લક્ષણો અલગ હોય છે, એના હેતુઓ અલગ હોય છે, ત્યાર પછી કિશોરાવસ્થા આવે તેમાં પણ તેના હેતુઓ અલગ હોય, તેના લક્ષણો અલગ હોય, તેવી જ રીતે ત્યાર પછી યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થામાં તેના હેતુઓ અને લક્ષણો બદલાતા રહે છે। તેવી જ રીતે દરેક પેદાશને પણ પોતાના તબક્કાઓ હોય છે અને આ તબક્કામાંથી દરેક પેદાશ મોટા ભાગે પસાર થતી હોય છે। એટલે આપણે સૌ જાણીએ છીએ કે માર્કેટિંગ મેનેજમેન્ટના પિતા એટલે ફિલિપ કોટલર। ફિલિપ કોટલરે આપણને સુંદર વ્યાખ્યા આપી દીધી કે પેદાશ જીવનચક્ર કોને કહી શકાય અને પેદાશ જીવનચક્ર કઈ રીતે હોઈ શકે તેનું સુંદર વર્ણન માર્કેટિંગ મેનેજમેન્ટની બુકમાં તેમણે આપેલું છે। આપણે સૌ સ્લાઇડ પર જોઈએ કે પેદાશ જીવનચક્ર એટલે શું અને પેદાશ જીવનચક્રની વ્યાખ્યા કઈ રીતે આપી શકાય। તો સામાન્યતઃ રીતે કહીએ તો શરૂઆતથી લઈ જ્યારથી પેદાશને બજારમાં મૂકવામાં આવે છે ત્યારથી લઈ અને પેદાશના અંત સુધી જે સફર છે તેને પેદાશ જીવનચક્ર કહી શકાય। એટલે પેદાશનું બજારમાં આવવું અને ત્યાર પછી પેદાશનું બજારમાં અદૃશ્ય થવું, આ બંને સમયગાળાને લઈ અને તેની વચ્ચેનો જે સમય છે એને પેદાશ જીવનચક્ર તમે કહી શકો છો। છતાંય કોટલરે ખૂબ જ સારા શબ્દોમાં એને કહ્યું છે કે પેદાશના બજાર પ્રવેશથી શરૂ કરી અને તેના અંત સુધીનો વેચાણ ઇતિહાસ તમે સૌ સ્લાઇડ પર પણ જોઈ શકો છો કે પેદાશ જીવનચક્ર એટલે બજાર પ્રવેશથી લઈ અને પેદાશના અંત સુધીનો જે વેચાણ ઇતિહાસ છે તેને પેદાશ જીવનચક્ર કહેવામાં આવે છે। આપણે સૌ દરેક પેદાશને વિશે બોલતા હોઈએ છીએ કે કોકાકોલા સારી પ્રોડક્ટ છે, ગોદરેજ સારી પ્રોડક્ટ છે, તો આ તમામ પેદાશો આ જીવનચક્રમાંથી પસાર થઈને જ આવી છે। આગળ જેમ જેમ આપણે એના તબક્કાઓ અને તે તબક્કાઓ વિશેની વ્યૂહરચનાઓ વિશે ચર્ચા કરીશું તેમ આપણને ખ્યાલ આવશે કે કઈ રીતે આ પેદાશ તેના તબક્કાઓમાંથી પસાર થાય છે। સામાન્યતઃ રીતે આ પેદાશ જીવનચક્રના ફિલિપ કોટલરે આપેલા આપણને તબક્કાઓ અનુસાર ટોટલ પેદાશ જીવનચક્રના ચાર તબક્કાઓ છે। પહેલો તબક્કો પ્રવેશ પ્રારંભિક તબક્કો, બીજો જે તબક્કો છે પ્રવેશના તબક્કાને આપણે ઇંગ્લિશમાં કહી શકીએ ઇન્ટ્રોડક્શન સ્ટેજ, એટલે જ્યારે પેદાશને બજારમાં મૂકીએ છીએ તે। બીજો જે તબક્કો છે એ છે વિકાસનો તબક્કો, જેને આપણે ગ્રોથ સ્ટેજ કહીએ છીએ। ત્યાર પછી ત્રીજો તબક્કો તે પરિપક્વતાનો તબક્કો છે, જેને આપણે મેચ્યોરિટી સ્ટેજ કહીએ છીએ। અને ચોથો જે તબક્કો છે તે પડતીનો તબક્કો છે, જેને આપણે ડિક્લાઇન સ્ટેજ કહીએ છીએ। આવા ચાર તબક્કામાં જેમ મેં પહેલાં જ વાત કરી કે માનવીનું જીવન જેમ અનેકવિધ તબક્કાઓમાં વહેંચાયેલું છે તેમ પેદાશ પણ અનેકવિધ તબક્કાઓમાંથી પસાર થાય છે। વિદ્યાર્થી મિત્રો, આ ચાર તબક્કા ખાસ યાદ રાખી લેશું કે પ્રવેશ કે પ્રારંભિક તબક્કો, બીજો વિકાસનો તબક્કો, પરિપક્વતાનો તબક્કો અને પડતીનો તબક્કો। કોઈ પણ પેદાશ હોય તેણે આ ચાર તબક્કાઓમાંથી પસાર થવું જ પડે છે અને સંચાલક હોય તે પેદાશ કયા તબક્કામાંથી પસાર થઈ રહી છે તેને ચોક્કસપણે જ્ઞાન મેળવવું પડતું હોય છે। આપણે જેમ જેમ આગળ જઈશું તેમ તેમ એ તબક્કાઓ વિશે વિગતવાર ચર્ચા કરીશું અને તેની વ્યૂહરચનાઓ કઈ હોઈ શકે તે અંગે પણ આપણે ચર્ચાઓ કરીશું। તો શરૂ કરીએ કે પ્રારંભિક તબક્કો,
प्रारंभिक तबक्को एवो तबक्को छे कि ज्यारे वस्तुने बजारमां मूकवामां आवे छे, जेने आपणे लॉन्च कहीए छीए। કે સામાન્ય રીતે વસ્તુ નવી લોન્ચ થાય એટલે એની જાહેરાત આવતી હોય અને આપણે સૌ એ જાહેરાત જોઈએ અને એનાથી આકર્ષાઈએ અને એકબીજા સાથે વાત કરીએ અને કહીએ છીએ કે આ વસ્તુ અમે ખરીદવા જનાર છીએ। સંચાલકો માટે એ ખૂબ જ અગત્યની વસ્તુ બની જાય છે કે પેદાશને બજારમાં કઈ રીતે લોન્ચ કરવી, એટલે તેનો પ્રારંભ કઈ રીતે કરાવવો, તે ખૂબ જ જરૂરી બની જાય છે। અને માર્કેટિંગ મેનેજમેન્ટમાં આ વાતને ખૂબ જ અગત્યનું સ્થાન આપવામાં આવ્યું છે। જેમ એક ઉદાહરણ લઈએ કે કોઈ નાનકડો છોડ હોય ત્યારે એ છોડને જ્યારે તમે રોપો છો, એને સીડ્સ અથવા કોઈ એ છોડને રોપવામાં આવે છે જ્યારે કોઈ જમીનની અંદર, ત્યારે પહેલાં સૌ પહેલાં એની કેર લેવી ખૂબ જ અગત્યની બની જાય છે। જ્યારે એ મોટો થશે, તેનો વિકાસ થશે, ત્યારે એની કેર ઓછી લેશો તો ચાલશે, ત્યાર પછી મોટું વૃક્ષ બનશે ત્યારે પણ તેની કેર સૌથી ઓછી લેશો તો ચાલશે, પણ જ્યારે આપણે એને ગ્રો કરી રહ્યા છીએ ત્યારે ચોક્કસપણે આપણે એને હવા, ઉજાસ, ખાતર, પાણી આપવા જ પડે। તેમ જ્યારે પેદાશ આપણે બજારમાં મૂકી રહ્યા છીએ ત્યારે ચોક્કસપણે તેની કાળજી સારી રીતે લેવી અનિવાર્ય બની જાય છે। આપણે ઉદાહરણ જોઈએ તો દિવ્ય ભાસ્કર એ સારામાં સારું ઉદાહરણ છે કે પ્રારંભિક તબક્કામાં પેદાશને કઈ રીતે બજારમાં મૂકી શકાય। ખૂબ જ માર્કેટિંગ રિસર્ચ કરી અને દિવ્ય ભાસ્કરના સંચાલકોએ એ પેદાશને ખૂબ જ સારી રીતે માર્કેટમાં લોન્ચ કરી અને અત્યારે તેમનો જે માર્કેટ શેર છે એ ખૂબ જ સારો વર્તમાન પત્રોના જગતમાં વધાર્યો છે। તો આપણે જોઈએ સ્લાઇડ પર કે પેદાશ જીવનચક્રનો પ્રવેશ કે પ્રારંભિક તબક્કામાં કઈ રીતે હોઈ શકે। પ્રોડક્ટ લાઈફ સાયકલનો આપણે પહેલો જે તબક્કો છે, પ્રવેશ કે પ્રારંભિક તબક્કો, તેને જોતાં પહેલાં આપણે જોઈ લઈએ કે પ્રોડક્ટ ડેવલપમેન્ટનો ચાર્ટ કઈ રીતે હોઈ શકે। અત્યારે તમે સ્ક્રીન પર જે ચાર્ટ જોઈ રહ્યા છો તેમાં એક્સ અને વાય ધરી બે છે। એક્સ ધરી ઉપર તમને ટાઈમ એટલે કે સમય બતાવવામાં આવેલો છે અને પ્રોડક્ટ ડેવલપમેન્ટના વિવિધ તબક્કાઓની ધરી બતાવવામાં આવી છે, એટલે પહેલી એક્સ ધરી એ ટાઈમ બતાવે છે અને વાય ધરી એ વેચાણ અને નફાનો ગાળો બતાવતી ધરી છે। તમે જોઈ શકો વાદળી કલરથી તમને જે બતાવવામાં આવી છે એ વાદળી કલરની જે લાઈન છે એ પ્રોફિટની લાઈન છે અને બીજી જે લાલ કલરથી આપણને જે દર્શાવવામાં આવી છે તે આપણી વેચાણની લાઈન છે। તો જ્યારે પણ શરૂઆતનો ચારેય તબક્કાઓ એક્સ ધરી પર બતાવવામાં આવેલા છે કે ઇન્ટ્રોડક્શન એટલે પ્રારંભિક તબક્કો, ત્યાર પછી ગ્રોથ એટલે વિકાસનો તબક્કો અને મેચ્યોરિટી એટલે પરિપક્વતાનો તબક્કો અને છેલ્લે ડિક્લાઇન એટલે પડતીનો તબક્કો, એટલે પ્રથમ જે તબક્કાની આપણે વાત કરીએ કે ઇન્ટ્રોડક્શન એટલે પ્રારંભિક તબક્કો, તો તમે જોઈ શકો છો કે પ્રારંભિક તબક્કામાં એ પહેલા સમયમાં આપણે જ્યારે લોન્ચ કરીએ છીએ વસ્તુને ત્યારે નફાનો ગાળો ખૂબ જ ઓછો હોય છે અથવા પહેલા સમયે ખોટ પણ જવાની સંભાવના હોઈ શકે છે। કેટલીક પેદાશો એવી છે કે જ્યારે તેને માર્કેટમાં લોન્ચ કરવામાં આવી ત્યારે તેની મહત્તમ ખોટ એ ઉત્પાદકે ભોગવવી પડી હોય। પહેલાં જ આપણે લઈ શકીએ કે વિકિપીડિયાથી આપ સૌ માહિતગાર હશો જ, જ્યારે વિકિપીડિયાને લોન્ચ કરવામાં આવ્યું ત્યારે વિકિપીડિયાના જે સંચાલકો હતા તેમણે ખોટ ભોગવવી પડેલી। તો આ રીતે જ્યારે પ્રારંભિક તબક્કામાં આપણે પ્રોડક્ટને મૂકતા હોઈએ છીએ ત્યારે તે પ્રારંભિક તબક્કાની અંદર ખોટ પણ જઈ શકે છે અથવા ઓછો નફો મળવાની સંભાવના રહે છે એ પ્રારંભિક તબક્કામાં। બીજી વસ્તુ કે વેચાણ ઓછા પાયે હોય છે, ખૂબ નાના પાયે હોય છે, એટલે વેચાણ ઓછું હોય છે તે પણ તમે ગ્રાફમાં જોઈ શકો છો। જેમ જેમ આપણે તબક્કાઓ લેતા જઈશું તેમ તેમ આપણે આ ગ્રાફ પણ સાથે સાથે જોતા જઈશું। અત્યારે આપણે ઇન્ટ્રોડક્શન સ્ટેજની વાત કરી, હવે સંચાલકોએ એ જાણવું ખૂબ જ જરૂરી બની જાય છે કે ઇન્ટ્રોડક્શન એટલે કે પ્રવેશનો તબક્કો શરૂ થયો તો તેના કયા કયા લક્ષણો હોઈ શકે। તો પ્રવેશના તબક્કાના લક્ષણો એ સ્ક્રીન પર આપવામાં આવેલા છે। તો પ્રવેશના તબક્કાનું પહેલું લક્ષણ છે કે ઓછું વેચાણ। હમણાં જ આપણે જે ગ્રાફમાં જોયું કે જ્યારે વસ્તુને માર્કેટમાં લોન્ચ કરવામાં આવે છે ત્યારે વેચાણ ખૂબ જ ઓછું હોય છે। જેમ દિવ્ય ભાસ્કરનું આપણે ઉદાહરણ લઈ શકીએ એવી રીતે અનેકવિધ પ્રોડક્ટ એવી છે કે જ્યારે જ્યારે તેને માર્કેટમાં લોન્ચ કરવામાં આવેલી ત્યારે સૌ પ્રથમ તેનું વેચાણ ખૂબ જ ઓછું નોંધવામાં આવેલું। ત્યારબાદ જેમ આપણે નેનો કારનું એક્ઝામ્પલ પણ લઈ શકીએ કે જ્યારે તેને માર્કેટમાં લોન્ચ કરવામાં આવી ત્યારે તેનું વેચાણ અત્યારે જે છે તેટલું નહોતું। ત્યાર પછી ઉત્પાદન ખર્ચ વધુ, જ્યારે પણ વસ્તુ શરૂઆતના તબક્કે હોય છે ત્યારે વેચાણ ઓછું હોય છે, વેચાણ ઓછું એટલે ઉત્પાદન પણ ઓછું અને ઉત્પાદનના એકમો ઓછા હોય, એટલે આપણે સૌ જાણીએ છીએ
સ્થિર ખર્ચ વધારે આવે અને સ્થિર ખર્ચ વધારે આવે એટલે ઉત્પાદન ખર્ચ પણ વધારે આવે અને ઉત્પાદન ખર્ચ વધારે આવે હંમેશા કિંમત અને પડતર એક સિક્કાની બે બાજુઓ છે તેથી જો તમારી પડતર વધશે તો અનિવાર્યપણે સંચાલકોએ તે કિંમત પણ વધારવી જ પડશે તેથી ઉત્પાદન ખર્ચ વધારે આવશે અને ભાવ પણ વધશે એટલે જ્યારે પ્રવેશના તબક્કામાં સંચાલકો એ વસ્તુને મૂકતા હોય છે ત્યારે વસ્તુના ભાવ વધારે હોવાની સંભાવના રહે છે તમે કદાચ જાહેરાત જોઈ હશે કે ટાઈડ કરીને એક ડિટર્જન્ટ વોશિંગ પાવડર પણ આવતો અને ડિટર્જન્ટ પણ આવે છે તો એ ટાઈડ વોશિંગ પાવડરે જ્યારે માર્કેટમાં તેની વસ્તુ લોન્ચ કરી ત્યારે સૌ પહેલાં તેનું ઉત્પાદન ઓછું હતું તેનું વેચાણ પણ ઓછું હતું તેનો માર્કેટ શેર પણ ઓછો હતો બજારનો હિસ્સો ઓછો હતો અને તેથી તેના ભાવ ખૂબ જ વધારે હતા તેથી પ્રવેશનો તબક્કો તે બની જાય છે કે તેના લક્ષણો ખૂબ ધ્યાનમાં રાખવા જરૂરી છે ત્યાર પછી પેદાશની ટેકનિકલ ખામીઓ કે જે પેદાશ જ્યારે પહેલીવાર બજારમાં મૂકવામાં આવી છે ત્યારે એ ચોક્કસપણે અનિવાર્ય બને છે કે એની ટેકનિકલ ખામીઓ કઈ છે તેનાથી સંચાલક પણ ક્યારેક માહિતગાર નથી હોતા તેથી જ્યારે બજારમાં પેદાશને મૂકવામાં આવશે ત્યારે એ જોવું ખૂબ જરૂરી છે કે કઈ કઈ ખામીઓ તેમાં રહેલી છે અને તેમાં સુધારા વધારા કરી અને તેનું નવું વર્ઝન બજારમાં મૂકી શકાય છે આપણે સૌ જાણીએ છીએ કે નેનો કારને જ્યારે માર્કેટમાં મૂકવામાં આવી ત્યારે તેના ફાયર થવાના ઘણા બધા કિસ્સા પ્રકાશમાં આવેલા અને તેના કારણે નેનો કારના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટે ખૂબ જ સંશોધન કરી અને તેને સારી રીતે હવે એ પ્રયત્ન કર્યો છે કે હવે ટેકનિકલ ખામી દૂર થઈ છે અને મોટે ભાગે હવે જે નેનો કારના બળવાના કિસ્સા હતા તે ઓછા થયા છે ત્યારબાદ જ્યારે બજારમાં તમે પછીનો જે લક્ષણ છે એવું છે કે હરીફો ઓછા હોય છે જ્યારે બજારમાં તમે પેદાશને લોન્ચ કરવા જાઓ છો ત્યારે તમારા હરીફો ખૂબ ઓછા હોય છે અને તેના કારણે તમને સારી રીતે લોન્ચ થવાની સગવડ મળી રહે છે અને તમે તમારી પેદાશને સારી રીતે બજારમાં મૂકી શકો છો એ દરેક વસ્તુ માટે જરૂરી નથી હોતું કે જ્યારે પણ પેદાશ બજારમાં મૂકવામાં આવે ત્યારે તેના હરીફો ઓછા જ હોય અત્યારનો જમાનો LPG એટલે લિબરલાઇઝેશન પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશનના જમાનામાં એવું કહેવું ખૂબ નહિવત બનશે કે હરીફો ઓછા હોય હરીફો વધારે પણ હોઈ શકે છે પણ શરૂઆતના તબક્કે જ્યારે તમે પ્રોડક્ટને માર્કેટમાં લોન્ચ કરો છો ત્યારે આગળના તબક્કાઓ કરતાં હરીફો ઓછા હોય છે પહેલાં જ આપણે વાત કરીએ પ્રમાણે કે ઓછો નફો કે મહત્તમ નુકસાન તમે ગ્રાફમાં જોયું હમણાં કે ગ્રાફમાં પહેલા તબક્કામાં ખૂબ જ ઓછો નફો મળવાની સંભાવના છે અથવા નુકસાન પણ જવાની સંભાવના છે મિત્રો આ થયા તેના લક્ષણો કે પેદાશ જીવનચક્રનો પ્રારંભનો તબક્કો તો તેના લક્ષણો કયા કયા હોઈ શકે હવે લક્ષણો તમને ખ્યાલ આવે કે મને મેલેરિયા થયો છે કે કોઈ પણ રોગ થયો છે તેના લક્ષણો તમને ડૉક્ટરને કહો એટલે ડૉક્ટર તમારા રોગનું ડાયગ્નોસ એટલે નિદાન કરી આપશે તો ત્યાર પછી તેની વ્યૂહરચના આવે કે કઈ કઈ દવાઓ તેનાથી લઈ શકાય કે જેનાથી રોગનું ચોક્કસપણે સારવાર કરી શકાય તો પેદાશમાં પણ એવું છે કે જ્યારે પણ પ્રારંભિક તબક્કો હોય ત્યારે કઈ કઈ રીતે આ પ્રારંભિક તબક્કામાં પેદાશને ખૂબ જ સારી રીતે બજારમાં મૂકી શકાય તો તેની માર્કેટિંગની વ્યૂહરચનાઓ જે શ્રી ફિલિપ કોટલર દ્વારા આપણને આપવામાં આવેલી છે આપણે સૌ સ્લાઇડ પર જોઈશું કે કઈ કઈ વ્યૂહરચનાઓ દ્વારા આપણે પેદાશને સારી રીતે બજારમાં મૂકી શકીએ છીએ પહેલી જે વ્યૂહરચના છે એ છે વધુ કિંમત તેમજ વધુ ખર્ચા એવું બની શકે સંચાલકો ઈચ્છે તો વધારે કિંમતે પેદાશને બજારમાં મૂકી શકે ખર્ચ પણ વધારે કરી શકે અને જે આપણા ભાવિ ગ્રાહકો છે તેને અંદાજમાં રાખી અને જ્યારે પણ તમે કિંમત અંદાજો છો ત્યારે એ માર્કેટ શેરની અંદાજની કરી અને પછી વધારે ખર્ચા સાથે તમે પ્રોડક્ટને બજારમાં મૂકી શકો છો એટલે વધારે કિંમત કઈ રીતે હોઈ શકે હમણાં જ આપણે એક એક્ઝામ્પલ લીધું કે ટાઈટ ડિટર્જન્ટે સૌથી વધારે કિંમત સાથે તેનો જે વોશિંગ પાવડર જે છે એ લોન્ચ કર્યો અને તેની પાછળ ખર્ચાઓ એટલે કે ઉત્પાદનની જે પડતર આવતી હતી તે પણ ખૂબ વધારે આવતી એનું રીઝન એ હતું કે ડિટર્જન્ટ અને વોશિંગ પાવડરની પેદાશમાં ખૂબ જ વધારે હરીફો છે અને હરીફો વધારે છે તેથી ગ્રાહકો જે છે બધી જ પેદાશથી માહિતગાર હોતા નથી એટલે એ ખૂબ જ જરૂરી બની જાય છે કે ગ્રાહકો પેદાશથી માહિતગાર બને તો તમને યાદ હશે કે ટાઈટ ડિટર્જન્ટ જેવું જ માર્કેટમાં આવ્યું તરત જ તેની જાહેરાત એ ટીવીમાં આવવા લાગેલી અને સૌથી વધારે જાહેરાત ખર્ચ સાથે
સૌથી વધારે ઉત્પાદનની પડતર સાથે અને સૌથી વધારે કિંમતની નીતિ સાથે આ વ્યૂહરચના સાથે તેણે બજારમાં પોતાની પ્રોડક્ટ લોન્ચ કરેલી. તેવી જ રીતે સોનીનું પણ એક્ઝામ્પલ લઈ શકાય કે બધી જ ઇલેક્ટ્રોનિક્સ આઇટમના ભાવ ઘટવા છતાં સોનીના ભાવ હજી પણ એટલા ઘટતા નથી બીજી પ્રોડક્ટની સરખામણીમાં. તેનું રીઝન એ છે કે તે વધુ કિંમત તેમજ વધુ ખર્ચા સાથે બજારમાં લોન્ચ થયેલી પ્રોડક્ટ છે, તે ક્વોલિટીમાં માને છે અને કાયમ માટે તેણે અત્યારે વિકાસ અને પરિપક્વતાના તબક્કામાં હોવા છતાં તેણે આ વ્યૂહરચનાને જાળવી રાખી છે. તેથી પહેલો જ્યારે તબક્કો આવે છે ત્યારે વધુ કિંમત અને વધુ ખર્ચા સાથે તે પ્રોડક્ટ માર્કેટમાં લોન્ચ થઈ શકે છે. બીજો જે વ્યૂહરચના છે તેવી હોઈ શકે, કદાચ વધુ કિંમત તેમજ વધુ ખર્ચા સાથે જો ઉત્પાદક જશે તો તેને વધારે માર્કેટ શેર મળવાની સંભાવના ખૂબ નહીવત છે. તેથી વધુ કિંમત તેમજ ઓછા ખર્ચા સાથે ઉત્પાદક જઈ શકે છે. આ વ્યૂહરચનામાં બજાર ખૂબ જ મર્યાદિત હોય છે અને ગ્રાહકોને પેદાશની જાણ હોય છે કે બજારમાં આવી કોઈ પેદાશ છે અને તેને ખરીદી શકાય છે. તેના ઉપયોગો વિશે પણ ગ્રાહકો ખૂબ માહિતગાર હોય છે અને તેના લીધે જ તેમ કહી શકાય કે વધુ કિંમત તેમજ ઓછા ખર્ચા એ મર્યાદિત બજારમાં ખૂબ જ ઉપયોગી વ્યૂહરચના છે. ત્યાર પછીની ત્રીજી વ્યૂહરચના છે ઓછી કિંમત તેમજ વધુ ખર્ચા. કિંમત ઓછી રાખવામાં આવે જ્યારે પણ તીવ્ર હરીફાઈનો યુગ હોય, તીવ્ર હરીફો હોય, બજારમાં ખૂબ જ તમારા જેવા ઉત્પાદકો પડેલા હોય ત્યારે તે ચોક્કસપણે જરૂરી બને છે કે ગ્રાહકોને તમારી વસ્તુની ચોક્કસ માહિતી આપો